ડાયલોગ વિથ મૌલિક શાહમાં આપનું સ્વાગત છે. હું મૌલિક શાહ. આજે આપણે આવી પહોંચ્યા છીએ ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર, જે એસજી હાઈવે ઇસ્કોન 4 રસ્તા ઉપર અમદાવાદમાં આવેલું છે. આમ તો આપ સૌ ઇસ્કોન વિશે જાણતા જ હશો. આધ્યાત્મિકતા અને આનંદનો અનુભવ કરવા માટે અમદાવાદમાં ઇસ્કોન મંદિર શ્રેષ્ઠ સ્થળ છે. ઇસ્કોન મંદિર તમને ગુજરાત અને રાજસ્થાનના મંદિરોની સ્થાપત્યના નમૂનાઓ જોવા મળે છે. આ મંદિર આશરે 4 એકરમાં વિસ્તરાયેલા કેમ્પસમાં મંદિર, બગીચા, સુંદર ફુવારાઓ આપને જોવા મળશે. આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ પ્રવેશ દ્વાર ઉપર આપ જોઈ શકો છો નક્કાશીવાળા દરવાજા, બારીઓ, એના પિલર ખૂબ જ સુંદર રીતે અંકિત કરવામાં આવેલા છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 1997માં કરવામાં આવી હતી. આ મંદિર સવારે 7:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને 4 વાગ્યાથી સાંજે 8:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દરવાજાની બંને બાજુ અને છત ઉપર આપ જોઈ શકો છો કેટલું સુંદર કોતરણીનું કામ કરવામાં આવેલું છે. ચાલો હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ. મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ મંદિરના જમણા હાથ ઉપર પ્રસાદ ઘર આવેલું છે, જેમાંથી આપ શ્રી રાધા ગોવિંદ માટે પ્રસાદ લઈ શકો છો. એટલું સુંદર મજાનું મંદિર જાણે આપને હવેલી લાગે. અને તેની બે બાજુ પર દિવાલ ઉપર સરસ કૃષ્ણ ભગવાન અને વિષ્ણુ ભગવાન, મહાદેવજી, એમના ચિત્રો અંકિત કરવામાં આવેલા છે, જે આપ જોઈ શકો છો. શેષ નાગ પર બિરાજેલા વિષ્ણુ ભગવાન, ખૂબ જ સુંદર વિષ્ણુ ભગવાનની પ્રતિમા. હવે મંદિરના મુખ્ય ગુંબજ દ્વાર પર આપણે આવી ચૂકેલા છીએ અને હવે આપણે અંદર જઈએ. અંદર પ્રવેશતાની સાથે જ મનની શાંતિની અનુભૂતિ થાય છે. અને અહીંયા એટલી શાંતિ છે કે આપ બેઠા હો તો આપણને એવું લાગે કે આપણે પ્રભુની સમક્ષ જ બેઠા છીએ. આપ જોઈ શકો છો શ્રી રાધા ગોવિંદજીના દર્શન અને સાથે શ્રીનાથજીના દર્શન. કેટલા સરસ દર્શન થાય છે. આજુબાજુની નક્કાશી તમે જુઓ, લાકડામાં કરેલી, કેટલું સુંદર અદ્ભુત દ્રશ્ય છે. આ આપણે જે દર્શન કરી રહ્યા છીએ તે નિત્યાનંદ મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુના દર્શન થઈ રહ્યા છે, જેમાં નિત્યાનંદ મહાપ્રભુમાં બલરામજી સ્વરૂપ અને ચૈતન્ય મહાપ્રભુમાં કૃષ્ણ ભગવાનના દર્શન થઈ રહેલા છે. આપ સાથે દર્શન કરી શકો છો શ્રી રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી અને સાથે હનુમાન દાદા. અદ્ભુત દર્શન.
आप જોઈ રહ્યા છો મંદિરના મેઇન ગુંબજની ઉપર શ્રી રાધા કૃષ્ણ રાસલીલા કરતા એમનું સુંદર ચિત્ર અંકિત કરવામાં આવેલું છે અને ઉપર સ્વર્ગનું ચિત્ર આપ જોઈ રહ્યા છો કે સ્વર્ગમાં આપણી નજર પહોંચતી હોય એવું આપણને લાગે છે કેટલું સુંદર અને ગુંબદની ચારે બાજુ આપ જોઈ શકો છો નક્કાશીવાળી જાળી મૂકવામાં આવેલી છે આ મંદિરના દરેક પિલર ઉપર નક્કાશી કરી તેમાં સરસ મજાના કલર પૂરવામાં આવેલા છે આપ જોઈ શકો છો આ શોપિંગ સ્ટોરમાંથી આપ ધાર્મિક અને આધ્યાત્મિક ઘણી વસ્તુઓ જેમ કે પુસ્તક મૂર્તિઓ પૂજા સામગ્રી અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો હવે આપણે આવી પહોંચ્યા છીએ ગોવિંદાસ રેસ્ટોરન્ટ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ એન્ડ હોટલ જેમાં બહુ બધા કુટીરો છે જે દરેક કુટીરના અલગ અલગ નામ આપવામાં આવેલા છે કે જેની અંદર ઓછામાં ઓછા 7-8 જણ બેસી શકે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેની અંદર ખુરશી ટેબલ બી જે મૂકવામાં આવેલા છે જેની ઉપરના ચિત્રો ખૂબ જ સુંદર રીતે લગાવવામાં આવેલા છે જે અત્યારે બંધ હોવાના હિસાબે હું આપને બતાવી શકું એમ નથી સુંદર મજાના ગાર્ડન સાથે આ એક ફૂટ ઓવર બ્રિજ તેની આગળ પણ સુંદર મજાનું ગાર્ડન અને તેની જમણી બાજુ પર એક મોટું રેસ્ટોરન્ટ ડાઇનિંગ હોલ બનાવવામાં આવેલો છે આનો ઓપનિંગ સમય સાંજે 7 વાગ્યાથી હોય છે જો આપને અહીંયા આવવું હોય તો આપ સાંજના સમયે અહીં આવીને આની મજા લઈ શકો છો આ સરસ મજાનું ખીચડી વિતરણ જે પ્રસાદ આપવામાં આવે છે તેનું વિતરણ થઈ રહેલું આપ જોઈ શકો છો અને જો આપ મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખી જણાવજો આ બાજુમાં આવેલા ફૂડ કોર્ટમાં બધો જ પ્રકારનો નાસ્તો જેમ કે કોલ્ડ ડ્રિંક ચા કોફી ભાજીપાઉ વડાપાઉ ખીચું ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે જે બેસીને આપણે ખાઈ શકીએ છીએ દોસ્તો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ